અપ ટુ ડેસનું કોઈ પદ માઇનસ એકસો પચાસ હોઈ શકે જોઈએ પ્રથમ પદ એ બરાબર આપણે અગિયાર લઈએ સામાન્ય તરાબર બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યા બાદ કરીએ એટલે આઠ માઇનસ અગિયાર તો અહીં થશે માઇનસ ત્રણ અહીં આપણે એ જોવાનું છે કે માઇનસ એકસો પચાસ આ શ્રેણીનું કોઈ પદ હોઈ શકે તો તેના માટે આપણે લખીએ

વધતા n આપણે શોધવાનું છે માઇનસ એક અને ડીની કિંમત છે માઇનસ ત્રણ હવે અગિયારને આપણે આ બાજુ લઈ આવીએ તો માઇનસ થઈ જશે માઇનસ એકસો પચાસ માઇનસ અગિયાર બરાબર એન માઇનસ વન અને માઇનસ ત્રણ આ બંને સંખ્યાના સમાન હોવાથી સરવાળો થશે તો માઇનસ એકસો એકસઠ થાય બરાબર એન માઇનસ વન અને માઇનસ ત્રણ હવે માઇનસ એકસો એ એકસઠ બરાબર અહીં આપણે ત્રણનો ગુણાકાર એનની સાથે કરીશું તો ત્રણ ગુણ્યા એન એટલે માઇનસ ત્રણ એન થશે અને ત્રણ એકા ત્રણ પ્લસ ત્રણ થશે હવે પ્લસ ત્રણને આપણે આ બાજુ લઈ તો માઇનસ એકસો એકસઠ માઇનસ ત્રણ થઈ જશે અને માઇનસ ત્રણ એન આ બંને સંખ્યાઓના સરખા ચિહ્નો હતી સરવાળો કરીએ તો માઇનસ એકસો ચોસઠ થશે બરાબર માઇનસ ત્રણ એન હવે એનની સાથે ત્રણ એ ગુણાકારમાં છે પેલી બાજુ જશે તો ભાગાકારમાં તો માટે એકસો ચોસઠ છેદમાં માઇનસ ત્રણ બરાબર એન અહીં માઇનસ માઇનસ નીકળી જશે તો એન બરાબર મળશે એકસો ચોસઠ છેદમાં ત્રણ હવે અહીં એન એ સમાનતા શ્રેણીનો પદ હોવાથી ધનપૂર્ણાંક જ હોઈ શકે છે જ્યારે આપણને અહીં જવાબ અપૂર્ણાંકમાં મળે છે તેનો મતલબ છે કે માઇનસ એકસો પચાસ એ આ સમ શ્રેણીનું કોઈ પદ હોઈ શકે નહીં માટે લખી દઈએ માઇનસ એકસો પચાસ એ આ શ્રેણી માટે કોઈ પદ હોઈ શકે નહીં ફરીથી રિપીટ કરી લઈએ અહીં આપણે પ્રથમ પદ એ બરાબર અગિયાર સામાન્ય તફા ડી બરાબર બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યા બાદ કરીએ એટલે આઠ માઇનસ અગિયાર બરાબર માઇનસ ત્રણ થશે હવે અહીં આપણને માઇનસ એકસો પચાસ એ કોઈ પદ હોઈ શકે એ આપણે અહીંયા ચકાસવાનું છે તો તેના માટે આપણે ધારો કે મુ પદ માઇનસ એકસો પચાસ છે તો એ એન બરાબર આપણે માઇનસ એકસો પચાસ ધારી લઈએ અને ચકાસણી કરીએ સૌ આપણે સૂત્ર મૂકી દઈએ બંને ઋણ સંખ્યા એટલે કે સરવાળો થશે અને એન માઇનસ વન અને માઇનસ ત્રણ ને આપણે એમને મૂકી દઈશું ત્યારબાદ માઇનસ એકસો એકસઠ બરાબર અહીં આપણે ગુણાકાર કરીએ માઇનસ ત્રણ ગુણ્યા એન એટલે માઇનસ ત્રણ એમ થશે અને ત્રણ એકા ત્રણ થશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે હવે શું કરીશું આપણે આ પ્લસ ત્રણને બરાબરની બીલી બાજુ લઈ જઈએ તો માઇનસ ત્રણ થઈ ગયા બંનેનો સરવાળો કરીએ તો માઇનસ એકસો ચોસઠ થયા હવે આપણી પાસે અહીં રહ્યા માઇનસ ત્રણ એન એનની સાથે માઇનસ ત્રણ એ ગુણાકારમાં છે પેલી બાજુ જશે તો ભાગાકારમાં જશે એટલે માઇનસ એકસો ચોસઠ છેદમાં માઇનસ ત્રણ તો એ માઇનસ માઇનસ નીકળી જશે તો આપણી પાસે એનની કિંમત રહેશે એકસો ચોસઠ છેદમાં ત્રણ અહીં એન એ પદનો ક્રમાંક હોવાથી પૂર્ણાંક જ હોય પરંતુ આપણને જવાબ અહીં અપૂર્ણાંક મળે છે તેનો મતલબ થયો કે માઇનસ એકસો પચાસ એ આ સમાંતર શ્રેણી માટેનું કોઈ પદ હોઈ શકે નહીં હવે આપણે દાખલા નંબર સાત સમજીએ સમાંતર શ્રેણીનું અગિયારમું પદ અડત્રીસ અને સોળમું પદ તોતેર હોય તો તેનું એકત્રીસમું પદ શોધો સૌપ્રથમ પ્રથમ આપણને જે માહિતી આપી છે આપણે તે લખી લઈએ અગિયારમું પદ એટલે એ અગિયાર બરાબર અડત્રીસ આપેલા છે અને સોળમું પદ એટલે એ સોળ બરાબર તોતેર આપેલા છે અને એકત્રીસમું પદ આપણે શોધવાનું છે હવે જુઓ અહીં વિદ્યાર્થી મિત્રો પ્રથમ પદ અહીંયા આપેલ નથી તો તેના માટે આપણે સમીકરણ બનાવીને તેના ઉપરથી સામાન્ય તફાવત શોધીશું અને ત્યારબાદ આપણને પ્રથમ પદ મળશે આ રીતના દાખલા આપણે પાછલા વિડીયોમાં જોઈ ગયા છીએ તે રીતનો ઉપયોગ કરીશું હવે આપણે લખીએ એ અગિયાર બરાબર એ પ્લસ દસ ડી એ અગિયારની કિંમત આપેલી છે આપણને અડત્રીસ બરાબર એ પ્લસ દસ ડી આને આપણે સમીકરણ નંબર એક કરીશું ત્યારબાદ સોળમું પદ એટલે એ સોળ બરાબર એ પ્લસ પંદર ડી એ સોળની કિંમત આપેલી છે આપણને તોતેર બરાબર એ પ્લસ પંદર ડી સમીકરણ નંબર બે હવે શું કરવાનું છે આપણે સમીકરણ એક અને બેનો લોપ લઈશું સમીકરણ એક અને બેનો લોપ કરતા સમીકરણ એક લખી દઈએ એ વત્તા દસ ડી બરાબર અડત્રીસ અને બીજું એ વત્તા પંદર ડી બરાબર તોતેર હવે અહીં શું કરવાનું છે આપણે સમીકરણ બે ની અંદર ચિહ્ન બદલવાના છે એનું ચિહ્ન પ્લસ છે તો માઇનસ થશે અહીં પ્લસનું માઇનસ થશે અને અહીં પણ પ્લસનું માઇનસ થશે અહીંયા પ્લસ એ માઇનસ એ નીકળી જશે તો શૂન્ય થઈ જશે અને દસ ડી અને પંદર ડી અહીંયા આપણે જે નવું ચિહ્ન મૂકીએ છીએ એ ચિહ્ન આપણે ધ્યાનમાં લેવાનું છે બંનેના ચિહ્ન અલગ અલગ થયા એટલે બાદબાકી બાકી થશે પંદરમાંથી દસ બાદ કરો તો માઇનસ પાંચ ડી રહેશે અને અહીં આપણે જોઈએ કે એક ધમ સંખ્યા છે અને ઋણ સંખ્યા અલગ અલગ ચિહ્નો તો બાદબાકી થશે તો અત્યારમાંથી આપણે અડત્રીસ બાદ કરીએ તો જવાબ આવશે પાંત્રીસ મોટી સંખ્યાનું ચિહ્ન ઋણ હોવાથી ઋણ પાંત્રીસ લખીશું હવે શું કરીશું આપણે ડીની સાથે માઇનસ પાંચ એ ગુણાકારમાં છે પેલી બાજુ જશે તો ભાગાકારમાં તો ડી બરાબર માઇનસ પાંત્રીસ છેદમાં આવશે માઇનસ પાંચ અહીં જુઓ માઇનસ માઇનસ નીકળી જશે પાંચના ગડિયામાં પાંત્રીસ એટલે પાંચ સાત પાંત્રીસ તો ડી બરાબર સાત મળે હવે ની કિંમત આપણે સમીકરણ એક અને બે બંનેમાં મૂકી શકીએ પરંતુ આપણે અહીંયા સમીકરણ એકમાં મૂકીશું તો ડીની કિંમત સમીકરણ

તો એ બરાબર અડત્રીસ માઇનસ સિત્તેર આ બંને સંખ્યાની બાદબાકી કરીએ તો જવાબ આવશે માઇનસ બત્રીસ આ આપણને અહીં એની કિંમત મળે છે હવે આપણે એકત્રીસમું પદ શોધીએ એકત્રીસમું પદ બરાબર એ પ્લસ ત્રીસ ડી એની કિંમત છે આપણી પાસે અહીંયા માઇનસ બત્રીસ વત્તા ત્રીસ અને ડીની કિંમત આપણે લખીશું સાત બરાબર માઇનસ બત્રીસ વધતા ત્રણ સાત એકવીસ એટલે બસો દસ થશે બંને સંખ્યાના ચિહ્નો અલગ અલગ છે એટલે આપણે બાદબાકી કરીએ તો જવાબ આવશે એકસો એટલે એ એકત્રીસ અહીં આપણને એકત્રીસમું પદ મળે છે એકસો ફરીથી રિપીટ કરી લઈએ અગિયારમું પદ અડત્રીસ એટલે એ અગિયાર બરાબર આપણે અડત્રીસ લખ્યા સોળમું પદ તોતેર એટલે એ સોળ બરાબર અને એકત્રીસમું પદ આપણે શોધવાનું છે હવે આપણે લખીએ અગિયારમાં પદ માટે એ અગિયાર બરાબર એ વધતા દસ ડી એ અગિયારની કિંમત આપણને અડત્રીસ આપેલ છે બરાબર એ વધતા દસ ડી જેને આપણે સમીકરણ નંબર એક કહીશું ત્યારબાદ સોળમાં પદ માટે તો એ સોળ બરાબર એ વધતા પંદર ડી એ સોળની કિંમત આપેલી છે આપણને તો તે બરાબર એ પ્લસ પંદર ડી જેને આપણે સમીકરણ નંબર બે કહીશું અહીં આપણને પ્રથમ પદ એ આપેલ નથી એટલા માટે આપણે સમીકરણની અંદર લોપની રીત વાપરીને ની કિંમત શોધ્યા પછી આપણે એ શોધીશું હવે સમીકરણ એક અને બે નો લોપ કરીશું સમીકરણ એક લખી દીધું સમીકરણ બે લખી દીધું સમીકરણ બે ના ચિહ્નો બદલી કરીએ અહીંયા માઇનસ થશે પ્લસનો માઇનસ થશે નહીં પણ માઇનસ થશે હવે પ્લસ એ માઇનસ એ નીકળી જશે દસ ડી અને માઇનસ પંદર ડી અલગ અલગ ચિહ્નો તો બાદ કરીએ તો જવાબ આવશે માઇનસ પાંચ ડી અને અડત્રીસ અને માઇનસ તોતેર અલગ અલગ ચિહ્નો બાદ કરીએ તો જવાબ આવશે માઇનસ પાંત્રીસ હવે માઇનસ પાંચને આપણે પેલી બાજુ લઈ જઈએ તો છેદમાં જશે તો માઇનસ માઇનસ નીકળી જશે પાંચના ઘડીમાં પાંત્રીસ એટલે પાંચ સાત પાંત્રીસ તો ડી બરાબર સાત મળે છે આની કિંમત આપણે સમીકરણ નંબર એકમાં મૂકીશું સમીકરણ એક છે આપણું એ વધતા દસ ડી બરાબર અડત્રીસ એ દસ ડીની કિંમત મૂકીએ અહીંથી સાત બરાબર અડત્રીસ દસ સાત સિત્તેર સિત્તેરને આપણે પેલી બાજુ લઈ ગયા તો માઇનસ થઈ ગયા બાદ કરીએ તો જવાબ આવશે માઇનસ બત્રીસ હવે એકત્રીસમાં પદ માટે આપણે લખીએ એ વધતા ત્રીસ ડી એની કિંમત આપણે મેળવી છે માઇનસ બત્રીસ ત્રીસ અને ડીની કિંમત છે આપણી સાત તો લખી દઈએ સાત ત્રણ સાત એકવીસ એટલે બસો દસ થાય અલગ અલગ ચીનો એટલે બાદબાકી કરી તો આપણને જવાબ મળે છે એકસો અઠ્યોતેર એટલે આ શ્રેણીનું એકત્રીસમું પદ એકસો અઠ્યોતેર હશે હવે વિદ્યાર્થી મિત્રો તમને ફરીથી યાદ અપાવું છું કે જ્યારે પણ સમાંતર શ્રેણીની અંદર આપણને પ્રથમ પદ આપેલ ન હોય ત્યારે આપણે આ રીતે સમીકરણ બનાવી લોપની રીતનો ઉપયોગ કરીને જ દાખલો ગણવાનો તો ડી પરથી આપણે એ શોધી શકીએ અને પછી પદો પણ શોધી શકીએ છીએ અહીં આપણે આ ટોપિક પૂરું કરીએ છીએ ત્યાર પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી અમારી ચેનલ જોતા રહો